સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર આવ્યા છે. રાજકોટના લોકમેળામાં રાઇડ્સ અને પ્લોટ માટે કલેક્ટર દ્વારા છેલ્લી અને ત્રીજી વખત હરાજી કરવામાં આવી. જોકે યાંત્રિક રાઇડ્સ સંચાલકો અને પ્લોટ ધારકોએ હરાજીમાં ભાગ ન લઈને એસઓપીનો વિરોધ કર્યો છે. યાંત્રિક રાઇડ સંચાલકો એસઓપીમાં ફેરફાર કરવાની માંગ પર અડગ છે. એવામાં લોકમેળો થશે કે નહીં તે એક મોટો સવાલ છે. જો યાંત્રિક રાઇડ સંચાલકો મેળામાં ભાગ ન લે તો રાજકોટનો મેળો ફિક્કો પડે તેવી પૂરી સંભાવના છે. સહયોગી લકી જોડાશે. લકી, એક તો પૂરા સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો લોકમેળો જન્માષ્ટમીમાં, અને જે એસઓપીનો વિરોધ છે યાંત્રિક સંચાલકોથી માંડીને અડગ છે, તો શું વચ્ચેનો રસ્તો નીકળે તેવી કોઈ શક્યતા છે? કેમ કે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બાદ હવે તંત્ર પણ કોઈ પણ ઢીલાશ છોડવાના મૂડમાં નથી જાગ્યું છે, તો કોઈ વચ્ચેનો રસ્તો શક્ય છે અથવા શું ચર્ચા ચાલી રહી છે? પ્રવીણ, આપને જણાવી દઉં કે આજે ત્રીજી વખત આજે હરાજી હતી, પરંતુ હરાજીમાં આ વખતે પણ રાઇડ ચાલકો છે, સંચાલકો છે, તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો રસ છે તે દાખવવામાં ન આવ્યો. કારણ કે જે એસઓપી છે તેમાં સરકાર છે તે ગિલાસ મૂકવા માંગતી નથી, તો બીજી તરફ જે રાઇડ સંચાલકો છે તેમને પણ હવે પરવડે એમ નથી કે તેમના જે એસઓપી જે છે સરકારની તેની મુજબ તે ચાલી શકે તેમ નથી. એટલે ચોક્કસપણે અવારનવાર જે રાઇડ સંચાલકો છે તેમના દ્વારા જે કહી શકાય કે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ જે જિલ્લા કલેક્ટરે ચોખ્ખી ના પાડી દીધી છે કે આ જે સુરક્ષા માટે એસઓપી સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની ગિલાસ છે તે નહીં રાખવામાં આવે. જે જાહેર જનતાની હિત માટે તમે જે હરાજીમાં ભાગ લ્યો, પરંતુ જે રાઇડ ચાલકો છે, રાઇડ સંચાલકો છે તેમના દ્વારા ના પાડી દેવામાં આવી છે, અને અત્યાર સુધીમાં કોઈ પણ વચ્ચેનો રસ્તો છે તે તંત્ર, વહીવટી તંત્ર છે તે કાઢી શક્યું નથી. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે લોકમેળો છે તે થશે કે નહીં. કારણ કે જે 5 દિવસથી લોકો, સૌરાષ્ટ્રવાસીઓ છે, આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. દર વર્ષે જે લોકો 15 લાખ જેટલા લોકો આ લોકમેળામાં ઉમટતા હોય છે, ત્યારે હવે સૌ કોઈની નજર રાજકોટ ઉપર છે કે લોકમેળો હવે થશે કે કેમ. જી, ધન્યવાદ લખીરાજ. તો એસઓપી જે કડક છે, કડક એસઓપી, તેનો વિરોધ યાંત્રિક સંચાલકો નોંધાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ કોઈ વચ્ચેનો રસ્તો નહીં નીકળે તો પછી આ લોકમેળાનું આયોજન, સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન કઈ રીતે થશે તે એક યક્ષ પ્રશ્ન.